એ લઈને જ જાય ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ પ્રસંગે ઉપસ્થિત જામનગરના ખાસ લાડીલા યુવાન એવા અમારા માર્ગદર્શક શ્રી વિક્રમભાઈ માડમને હું વિનંતી કરું કે તેઓ આજની સભાને માર્ગદર્શન આપે શ્રી વિક્રમભાઈ માડમ જય મુરલીધર આહિર એકતા મંચ ઉપર આજે આપણે જ્યારે સૌ એકત્રિત થયા છીએ ત્યારે આ કાર્યક્રમના અધ્યક્ષ મોરબી શ્રી ભીખુભાઈ મારા સાથી ધારાસભ્યો ભાઈ શ્રી અમરીશભાઈ ભાઈ શ્રી ભગાભાઈ મંચસ્થ સૌ આગેવાનો સામે બેઠેલા મારા ભાઈઓ બહેનો મિત્રો બાળકો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સાથી મિત્રો મિત્રો ઘણી વાત થઈ અને અમે છેલ્લે જે વક્તા હોય એના આગળ બધું વીણાઈ ગયું હોય પછીનું જે કાંઈ હોય એ મારા ભાગે આજે આવ્યું એવું નથી કાયમ માટે હું જ આવ્યો છે હું એક જ એવો છું કે જેને જસુભાઈની સાથે કામ કર્યું છે ને ભગાભાઈ ની સાથે કામ કર્યું છે હું ને ભગાભાઈ બે એક જ બેન્ચ ઉપર ધારાસભ્ય તરીકે બેસીએ છીએ અધિકાર એ મળતો નથી તો ભીખ મળે છે અધિકાર તો જટીને લેવો પડે છે અને જેમ કીધું ને ભગાભાઈ કે ધાનાભાઈ ની આ પેદા થયો છું હું એ માડમ કુટુંબમાં પેદા થયો છું આ ધરતીમાં જન્મ નથી લઈ શક્યો કારણ કે મારા હાથમાં નથી આ ધરતીનો જમાઈ છું ઋણ ચૂકવવા માટે આહિરના દીકરા તરીકે અને જમાઈ તરીકે પણ હાજર છું આહિરના દીકરા હિસાબ નથી કરતા કૃષ્ણએ તમને આહિર તરીકે પેદા કરી દીધા આહિર તરીકે જીવતા ના આવડે તો તમારી નબળાઈ છે એમાં કૃષ્ણ કંઈ ન કરી શકે હું એક કિસ્સો જસુભાઈને યાદ કરીને કહીશ હું ને જસુભાઈ બંને સાંસદ તરીકે ચૂંટાઈને તો ગયા ગુજરાત ભવનમાં ધામા નાખવામાં આવ્યા બે મહિના જસુભાઈ એના સ્વભાવ પ્રમાણે અહીંયા ધડબડાટી બોલાવી પાર્ટી મને મોકલો કે વિક્રમ જા જલ્દી જસુભાઈને કંટ્રોલ કર મેં કીધું જસુભાઈ હું કંટ્રોલ કરી હગ અમારું ગજુ છે જસુભાઈ આગળ ગયો જસુભાઈ ને વિનંતી કરી કે જસુભાઈ આને બધુંય ટૂંકું કરો મને કે વિક્રમ શું કરું કંપની ફિટિંગ છે કંપની ફિટિંગ આજે અમે બધા કંપની ફિટિંગ વાળા છે સરકારે ખોટી જગ્યાએ હાથ નાખી દીધા અરે અમે પારકા માટે દીકરાનું બલિદાન આપીએ તો મારા ઘરની લડાઈ છે તમે અમારો એક ધારાસભ્ય ઓછો કરવાની કોશિશ કરશો ઓછો નહીં કરી શકો ભગાભાઈ ઇન કેસ તો પણ તમે અમારો એક ધારાસભ્ય ઓછો કરવાની કોશિશ કરશો તો દસ તમારા સાંસદના લીલુડા માથા વધેરીને લઈ લેશો આ તાકાત છે અમારી પાસે મારા એક ભાઈ સોગંદ ખવડાવવાની કોશિશ કરી રહી સોગંધ એટલે ન ખવડાવાના હોય ચારસો વર્ષ પહેલાં હાઇરાણીને ખાલી એટલું જ કીધું તું કે રા રાખીને વાત કરજો ચારસો વર્ષ પહેલાં હાઈરાણીને જો એટલી ખબર હોય કે રા રાખીને વાત કરજે એમાં શું કરવાનું હોય તો અમે બધા એ હાઈરાણીના પેટે પેદા થયા છીએ અમે કોઈ નમાલા નથી અમે અમારા અધિકારો માટે લડતા શીખીએ છીએ આના કોઈ પેલો અન્યાય નથી ધારાસભ્ય બનીને ગયા ત્રણ મહિનાની અંદર વિધાનસભાની અંદર ગયા ઉનાળાની અંદર ધડબડાટી થઈ શરૂઆત મારાથી થઈ બે દી બોલવા ના દીધો ચાર દી બોલવા ના દીધો પાંચ દી દસ દી પંદર દી ધીરજની લિમિટ હોય ઉભો થયો ને મારા માટે થઈને અમરીશભાઈ ગરમ થઈ ગયા ચાલુ વિધાનસભામાં ધડબડાટી થઈ અમરીશભાઈ ને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા આ ભગાભાઈનું પેલું નથી લડાઈ ના અંતે અમરીશભાઈને હેમ ખેમ એક દિન લડાઈ લડતા આવડે છે ઘણા મિત્રો આયા છે ખાસ કરીને ભાજપના મિત્રો જે આવ્યા છે ને હું દિલથી અભિનંદન આપું છું પણ હજી ઘણા લોકો ત્યાં બેઠા છે એની મર્યાદાઓ પણ છે જ્યાં બેઠા છો ત્યાં સમજાવો તમારી લાગણી પણ અમારા ભેગી છે અમારા આખા સમાજ ભેગી છે હું સમજું છું તમને પણ ત્યાં બેઠા એને સમજાવો ખોટનો ધંધો થશે હજી સમય છે અમરીશભાઈમાં સમજી ગયા ભગાભાઈ ભગાભાઈમાં સમજી જાઓ ને કે ભગો થશે લડાઈ કેમ લડવી અમને શીખાડવાની જરૂર નથી અમે પેદાઇશી લડવૈયા છીએ અમે આર્ટિફિશિયલ નથી અમને શીખાડવું ન પડે આયરના ઘરે પેદા થાય એને પોતાનું સ્વાભિમાન કેમ બચાવું એ શીખાડવાની જરૂર નથી કરો છો તમે તમારો ધંધો ખરીદ વેચાણ સંઘ ચાલુ કરી દીધું છે અમારા ઉપર ઘણી વાર એટેક થયા છે હું તો જાહેર જીવનમાં છું ઘણી વાર કહું છું બે વાર ધારાસભ્ય અને બે વાર સાંસદ શું તમે એમ માનો છો કે મને ખરીદવા માટેનો પ્રયત્ન નહીં થયા હોય હું એવો કંડમ માલ છું કે મારો કોઈ ગ્રાહક નથી પ્રેમથી લઈ જાઓ અમારા જેટલા આવે એટલા મંજૂર છે દાદાગીરી કરશો તો મેળ નહીં પડે અને મેં તો જાહેર મંચ થઈ એક વખત નહીં વારંવાર કીધું છે કે મારા છત્રીસ કટકા થાય ને તો એક કટ કોઈ કમલમ કોર ન જાય આ ખંભે કેસરિયો ન હોય તકલીફ પડે તો પાર્ટી મૂકી દઈને દાદા સામે ગલગલ લીધા થાય પાર્ટી મૂકી દઈ તો રાજકારણ મૂકી દઈને બાકી કમલમ કોર ન જાય મારા વાલા અમને કદર છે કે દસ દસ સંસદની ટિકિટ આહિર સમાજ અને કોંગ્રેસ પાર્ટી આપી છે બબે ધારા બબે સાંસદો બનાવ્યા છે આઠ આઠ ધારાસભ્યોની ટિકિટ આ વખતે કોંગ્રેસ પાર્ટી આપીને ચાર ચાર ધારાસભ્યો બનાવ્યા છે અને એટલા માટે અમે લોકો જે કોશિશ કરીએ છીએ એ કોશિશ ની અંદર લડાઈ કરી તમારામાં તાકાત હોય તો આવો ને ભગાભાઈને મેદાનમાં હરાવીને દેખાડો ને છોડશે તમને આગળ લડાઈઓ હતી જેટલા માથા વધુ કાપે એ રાજા થતો હવે જેટલા માથા વધુ જોડે એ રાજા થાય છે અમે તો ખેડૂતના દીકરા છીએ અમને ખબર છે કે જમીનમાં જે બી વાવે ને એ ઉગે જમીનમાં બાજરો વાવો તો બાજરો ઉગે ઘઉં વાવો તો ઘઉં ઉગે પ્રેમ વાવો તો પ્રેમ ઉગે આ તમે બાવેડા વાવી દીધા છે તમે એમ છો કે કાંટાથી તમે બચી જશો આ હીરો ઉપર દાદાગીરી ન થઈ શકે દાદાગીરી કરવી હોય તો આવો ને ક્યારેક મેદાનમાં અમે અમારી અંદર બોડી ગાર્ડ કે કમાન્ડો રાખ્યા નથી રાતે બે વાગે બાઈક ઉપર એકલો જોવો હોય તો વિક્રમ માંડમ મળે જગતનો ના થાય અમારો બોડીગાર્ડ છે છે જનતા એ અમારી કમાન્ડો છે આ અન્યાય શા માટે આ દાદાગીરી શા માટે જેને જેને ઈચ્છા પડે દબાવીને લઈ જવાના મારી મર્યાદા છે કે રાજકીય મંચ નથી એટલે એક મર્યાદામાં બોલવાનું છે પરંતુ અન્યાય તો ભાજપે કર્યો છે તો ભાજપ સામે જ બોલવાનું છે મારી પોતાની પાર્ટી પણ જો મારા ઉપર અન્યાય કરતી હોય તો હું રાહ નથી જોતો અને જાહેર મંચ ઉપરથી કહું છું મીડિયાનું શૂટિંગ ચાલુ છે લાઈવ ટેલિકાસ્ટ પણ થાય છે ને અમારી કેસેટો પણ નિરખી નિરખીને જોવામાં આવશે અમે કોઈ પાર્ટીમાં પેદા નથી થયા આહીરને અહીંયા પેદા થયા છીએ રાજસ્થાનના બાડમેરથી દ્વારકાના ભોગાદ સુધી કેન્સ ઇન્ડિયા કંપનીની પાઇપલાઇન નીકળી હતી મારી પાર્ટીની અંદર મનમોહનસિંહ સિંહ એમનું ખાતમૃત કહ્યું તું ચાલીસ હિસ્સો હતો ત્રણ વર્ષ સુધી મારી પાર્ટી સામે ભાજીને ખેડૂતોને પંદરસો રૂપિયા ગુઠાના મળતા હતા સાડત્રીસ હજાર અપાવ્યા મારી પાર્ટી સામે જોઈકો નતો જનતાના પેલા વફાદાર છીએ અમે અમારી માના પેટમાંથી નેતા પેદા નથી થયા તમારા જેવા હોય મત આપ્યા ખંભે ઉપાડીને અમારી જિંદાબાદ બોલાવી અમારા સરઘસ બોલાવ્યા અમે પેલા વફાદાર જનતાના છીએ પછી વફાદાર અમારી પાર્ટીના છીએ જ્યારે આજે અમારા સમાજ ઉપર અમારા સમાજના અસ્તિત્વ ઉપર અમારા સમાજની ઇજ્જત ઉપર જ્યારે કોઈ હાથ નાખવાની કોશિશ કરી છે ને ત્યારે આ સમાજને કહેવાની જરૂર નથી કે તમારે શું કરવાની જરૂર છે મેં દાખલો દીધો એમ ચારસો વર્ષની અંદર તેથી એજ્યુકેશન નહોતું તેથી શિક્ષણ નહોતું એક શબ્દમાં આહિરાણી સમજી ગઈ હતી કે રા રાખીને વાત કરવી એટલે શું આપણે ખબર છે કે આપણે શું કરવાનું છે અને આપણે કરીને રહેશું આ ખાલી ધમકી નથી અશોકભાઈ એક ટકોર કરી હતી કે આપણા મત કેટલા ઘરે પૈડા એ પણ વિચારવાનું છે મારે દુઃખ સાથે કેવું છે ઘણી વાર રાજકારણીઓને ઘણા લોકો ગાળો આપે છે કયો અધિકાર છે તમને ગાળો દેવાનો પચાસ ટકા મતદાન થાય પચાસ ટકા તો ઘરે પડ્યું હોય છે પેલા મતદાર યાદીમાં નામ તો ચડાવો અરે મેં તો મારી લોકસભામાં કીધું જાહેર મંચ ઉપર કીધું જામનગર ની ચાંદી બજારમાં કીધું તું કે મને તો મને દરવા માટે દેવા માટે તો ઘરની બહાર નીકળો ખાલી ગાળો કાઢવાથી ખાલી વાતો કરવાથી ખાલી તાળીઓ પાડવાથી લડાઈઓ જીતાતી નથી લડાઈઓ સ્વાભિમાનની હોય છે અને લડાઈઓ લડવા માટે એક જનૂન હોય છે એક વિઝન હોય છે અને એના માટે આપણે નીકળવાનું હોય છે મિત્રો ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે જાજી ચર્ચાઓ નથી કરવી જાજી વાતો નથી કરવી અધ્યક્ષને પૂછ્યું તું કે મારા માટે કેટલી બે ત્રણ ચાર મિનિટ બોલવાની છે અમને બે ત્રણ જણાને અધ્યક્ષ અને અશોકભાઈ છૂટ આપી હતી તમારા માટે કોઈ લિમિટ નથી અમારા માટે લિમિટ ન હોય એ બરાબર છે પણ અમારે સાવ તમારું માથું ખાધે રાખવું બે કલાક લગી ભાષણ કરવું એ પણ વ્યાજબી ન હોય હાલ હાલવામાં તો અમારા અગર એટલું બધું હોય કે સવારના છ વાગે તો એ ન ખૂટે એટલું લઈને બેઠા છીએ અમે પરંતુ અમે સમજી છીએ કે સમાજ અને સમાજના હિતની જ્યારે વાત હોય ત્યારે પાર્ટીઓને સાઈડમાં મૂકી દેવી પડે છે પાર્ટીઓ એ પેદાયશી નથી હોતી પાર્ટીઓ તો ઘણા લોકો સવારે કઈ પાર્ટીમાં હોય બપોરે કઈ પાર્ટીમાં હોય રાતે કઈ પાર્ટીમાં હોય એક એક દિવસમાં તન તન પાર્ટીઓ બદલાવી નાખે છે તમારામાં તાકાત હશે તો પાર્ટી તમને પૂછશે રાજપૂત સમાજ આગળથી એક ચીજ શીખવા જેવી છે તમારા રાજપૂત મિત્રો હોય તો જોજો ઘરે તલવાર લટકતી હશે દિવસે તલવાર ને કે શક્તિ છે છે તમારામાં શક્તિ હશે તો તમારી પૂજા કરશે બાકી ઠોઠિયા થઈ જશો તો કોઈ પૂજા નહીં કરે આપણો તો આ શેરડીનો વિસ્તાર છે શેરડીના સાઠા ને ત્રણ વાર ચાર વાર પાંચ વાર જ્યાં લગી રસ નીકળે ત્યાં લગી નાખશે જ્યારે રસ ખલાસ થઈ જશે ને તો ડૂચાને ઉપર નાખી દેશે ને ડૂચો એકવાર ઉપર ગયો વાર્તા પૂરી થઈ ગઈ તમે ડૂચો ન થઈ જાતા મહેરબાની કરીને તમારી તાકાત દેખાડો એક ભગાભાઈ કદાચ ધારાસભ્ય તરીકે રહીએ કે ન રીએ ચિંતા ના કરતા હું અમરીશભાઈ કાફી છીએ કોઈની તાકાત નથી કે આપણા સમાજને અન્યાય કરે પણ ફક્ત આહિર સમાજથી આપણે ચૂંટણી નથી લડતા ફક્ત આહિર સમાજથી ચૂંટણી નથી જીતતા આપણો એક વિશાળ ચાહક વર્ગ છે અને ચાહક વર્ગને પણ આપણે ટકાવી રાખીએ જામનગરમાં સાડા સોળ લાખ મતદાર છે આહીરો ક્યારેય અન્યાય નથી કરતા પણ આહિરો અન્યાય સહન પણ નથી કરતા આ બધાને સાથે રાખીને ચાલવાનું છે અને એટલા માટે શક્તિનું પ્રતિક શક્તિ બનવું પડશે મતદાર યાદીમાં નામ ન હોય તો મતદાર યાદીમાં નામ ચડાવવું પડશે એ તમારી શક્તિ છે પેલે તમારી તાકાત તો ભેગી કરો પછી જેને દેવું હોય એને દેજો પણ જેનું મતદાર યાદીમાં નામ ન હોય રાડું નાખે કે તમે અમારું ધ્યાન નથી દેતા મતદાર યાદીમાં નામ ન હોય તો હજી તક છે હજી મતદાર યાદીમાં નામ ચડાવી લેજો હજી નામ ચડે છે પણ એ શક્તિને ભેગી કરશો તો શક્તિની તાકાતથી જે આપણા રાજકીય દુશ્મનો છે જે આપણા રાજકીય હરીફો છે આખી વાત કરી કોર્ટ મેટરની વાત કરી કઈ રીતે કોર્ટની અંદર જજમેન્ટ આવ્યું ને કઈ રીતે આપણા ઉપર દાદાગીરી કરવામાં આવી આ દાદાગીરીનો સામનો કરવો પડશે તો મેં કીધું એમ પહેલે માથા ઉતારી અને રાજ મળતું હવે માથા જોડીને રાજ થાય છે હરેક આહિરનો દીકરો બીજા સમાજમાંથી પાંચ પાંચ સાત સાત મતો મિત્રો મેં કીધું એમ ત્રણ મહિનાની અંદર અમરીશભાઈ નો વારો આવ્યો હતો તેર મહિના પછી વારો તો ઉપર છીએ અમારો આવે અમને કોઈ ફેર નથી પડતો તાકાત હોય ત્યાં અમને ગોતી લેજો અમે તો મેદાનમાં રખડીએ છીએ અમારા સમાજને અન્યાય થશે તો મેં રાહ નહીં જોઈ અને અમે બીજા માટે માથા ઉતારીને આપીએ છીએ તો અમારા માટે અમે શું કરશું રાજકોટના આહિર સમાજની અંદર મને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે વિક્રમભાઈ આહિરની વ્યાખ્યા શું ત્યારે મેં કે વચન આપે તો માથા ઉતારી દે ચડે તો માથા ઉતારી આહિર જાજી પરિભાષા ના હોય આહિરોની આહિર નો દીકરો એક વાર બોય લો જોઈ ઓરિજિનલ આહિર નો દીકરો હોય એને આહિરણ પેટે જન્મ લીધો હોય દુનિયાની તમામ મિલકત ઓછી થઈ જાય એક વાર મૂછ ઉપર હાથ પડ્યો હોય તો દુનિયાની કોઈ તાકાત એમાં ન કરી શકે હું જે ક્ષેત્રમાં રહું છું એ ક્ષેત્રમાં ઘણા પાસે મોટી મોટી મૂછ તો તમારી હોવી જોઈ આયરના દીકરાનો વટ ન ઓળખાય તો એનો કોઈ અર્થ નથી છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ કે સૌરાષ્ટ્રની ધરતીની અંદર પેદા થયા છે એશિયા ખંડ આખો એશિયા ખંડ આખો સિંહ જોવા હોય તો અહીંયા આવે છે તો પછી તમારે તમારું વર્ચસ્વ દેખાડવા માટે આ ધરતી ત્રણ વસ્તુ માટે વખણાય છે સૌરાષ્ટ્રની ધરતી ત્રણ વસ્તુ માટે વખણાય છે વટ વચન અને વેર જો આ ત્રણ વસ્તુ તમારામાંથી નીકળી જાય તો સો મણની કાયા હોય સો કિલોની કાયા હોય એમાંથી પ્રાણ નીકળી જાય જો તમારામાંથી વટ નીકળી જાય તમારામાંથી વચન નીકળી જાય તમારામાંથી વહેર નીકળી જાય તો મને એમ લાગે છે કે બાકીનામાં તમારામાં કાંઈ ફેર નથી આજે સમાજ દિલથી ભેગો થયો છે વિશાળ સંખ્યામાં બહેનો છે અને ઘણા વર્ષો પછી હું પોતે સમાજના મંચ ઉપર આવ્યો છું ઘણા વર્ષો પછી એના કારણો છે એના કારણોમાં નથી પડવું પણ જો દિલથી ભેગા થયા હોવ તો સમયની રાહ ના જોતા અહીંથી ઉતરીને કાલથી કામે લાગી જાજો મને ખબર છે ચૂંટણી પેલા રસ્તો થઈ જશે કેટલા બહાદુરો છે એ ઓળખ ઓળખું છું વીસ દિવસમાં અમરીશભાઈનો રસ્તો થઈ ગયો તો ત્રણ વર્ષની સજા માફ થઈ ગઈ હતી મુદ્દો એટલો જ છે કે તમારે મજબૂત રહેવું પડશે તમે મજબૂત હશો તો ભગાભાઈને ફરીને ધારાસભ્ય તરીકે અને મારી જ બેન્ચ ઉપર બંને ભાઈઓ એક જ બેન્ચમાં સાથે બેસીએ છીએ એ દ્રશ્ય જોવાનો મોકો મળશે જય મુરલીધાર ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ એમણે આપને સરસ વાત કરી